अमदावाद स्थित आरना सुपर स्पेशियलिटी हॉस्पिटल यूरो लिफ्ट प्रोसीजर करनारी गुजरातनी प्रथम यूरोलॉजी हॉस्पिटल बनीने एक मोटी सिद्धि हासिल करी छे। आ सारवार प्रोस्टेटनी वृद्धिना लक्षणों साथे जीवता पुरुषने झड़पी राहत अने रिकवरी आपे छे। एफबीए क्लियर यूरो लिफ्ट सिस्टम एकमात्र सारवार छे जे प्रोस्टेट यूरेथ्रल लिफ्ट प्रोसीजरनो उपयोग करे छे। જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર રોહિત જોશી અને ડોક્ટર ગૌરંગ કદમની આગેવાની હેઠળની તબીબ ટીમે અમદાવાદનો 64 વર્ષીય પુરુષ દર્દી પર સફળતાપૂર્વક પ્રોસીજર હાથ ધરી હતી। દર્દીને માત્ર 2-3 કલાકમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। અહેવાલ સુનિબાસે અમદાવાદ। સર્જરી એક જે સૌથી ત્રણ નહીં આમ તો ઘણી બધી સર્જરી છે પણ જે પહેલા થતી હતી જે મોટો ચેકો મારીને આપણે પ્રોસ્ટેટ રિમૂવ કરતા હતા ઇટ ઇઝ ગોન નાઉ। वर्ल्ड ओवर प्रेक्टिकली लेस देन अ परसेंट पॉपुलेशन अंडरगोस दैट। कॉमनली जे अत्यारे त्रण सर्जरी थाय छे एक टीयूआरपी के जेमां अमे પ્રોસ્ટેટના બંને લોબને અમે લોકો પોટેટો ચિપ્સની જેમ અમે લોકો કાપતા હોઈએ છીએ। હવે જેટલી વાર આપણે ચિપ્સ કાપીએ એટલી વાર અંદરથી બ્લીડિંગ થાય અને એને કારણે એ પેશન્ટને ક્યારેક ઓપરેશન પછીના પહેલા 12 કે 24 કલાકમાં લોહી નીકળી જાય, લોહી ચડાવવું પડે, ક્યારેક વધારે પડતું લોહી નીકળે એને કારણે એમના હૃદય ઉપર લોડ પડે અને ક્યારેક લોહીના ગઠ્ઠા થાય તો ફરી પાછું ઓપરેશન કરવું પડે। આવા બધા પ્રોબ્લેમ જે પદ્ધતિ ટીયુઆરપી કહીએ એમાં થતા હોય છે અને આ પ્રોબ્લેમ જે પેશન્ટને કોઈ લોહી પાતળું કરવાની ગોળી ચાલતી હોય કે એમને હાર્ટનો પ્રોબ્લેમ હોય કે એમને કિડનીનો પ્રોબ્લેમ હોય તેની અંદર વધારે જોવા મળતું હોય છે। અને પ્રોબ્લેમ એ છે કે અત્યારે તમે જોશો કે જે રીતે હાર્ટ ડિઝીઝ પ્રિવેલન્ટ છે તો મોટાભાગના આ ગ્રુપના પેશન્ટમાં 90% પેશન્ટને કંઈક ને કંઈક સાથે સાથે બીમારી હોય છે। આઈધર ઇટ કેન બી ડાયાબિટીસ ઓર હાઇપરટેન્શન ઓર સી આપણે સૌથી પહેલો જે સિમ્ટમ્સ હોય છે બહેનોમાં કે ભાઈઓમાં, અત્યારે આપણે ભાઈઓની વાત કરીએ વધારે તો 50-60 વર્ષ પછી પ્રોસ્ટેટના જે ગ્લેન્ડના એનલાર્જમેન્ટને કારણે સૌથી પહેલું સિમ્ટમ કે પહેલું લક્ષણ હોય છે રાત્રે 4-5 વાર પેશાબ જવું। અમારું જે બાય લિટરેચર કહીએ તો 3થી વધારે વાર પેશાબ કરવા ઉઠવું પડે વિચ ઇઝ એબનોર્મલ। સો આપણે ક્યારે બી એ શરૂઆતના તબક્કામાં જો આપણે એને ડિટેક્ટ કરી શકીએ તો આપણે એ રોગને તેનાથી અટકાવી શકીએ, એનું નેચરલ પ્રોગ્રેશન આપણે અટકાવી શકીએ અને એવા પેશન્ટને જો અર્લી તબક્કામાં આપણે દવાઓથી ટ્રીટ કરીએ તો આ પેશન્ટોની ટેન્ડન્સી ઓપરેશન તરફ જવાની આપણે ઘણી બધી હદે અટકાવી શકીએ અથવા ડીલે કરી શકીએ। એક પેશન્ટ છે જે 55 વર્ષે પહેલીવાર આવા સિમ્પટમ્સ માટે મારી પાસે આવે છે અને એને દવાથી અમે કંટ્રોલ કરી શકીએ અથવા આવી ટેકનોલોજીથી તો એમને ભવિષ્યમાં કદાચ કોઈ ચોક્કસ ઓપરેશનની જરૂર ના બી પડે। પણ એ જ પેશન્ટ 55ને બદલે 60 વર્ષે આવે તો એ 5 વર્ષ દરમિયાન જે એ પ્રોબ્લેમને કારણે એમની પેશાબની થેલીમાં ડેમેજ થઈ જાય, ક્યારેક એને કારણે કિડનીમાં ડેમેજ થઈ જાય તો એ પેશન્ટ્સને આપણે એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ તરીકે ટ્રીટ કરવા પડશે અને ત્યારે એ પેશન્ટની જે રિક્વાયરમેન્ટ છે દવાથી આપણે નહીં ફૂલફિલ કરી શકીએ, એમના માટે આપણે સર્જરી કરવી પડશે અને એ વખતે બીકોઝ ઓફ કોમોર્બિડ ફેક્ટર એ સર્જરી માટે બી હાઈ રિસ્ક